મારું નામ તન્મય છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મારા સિવાય મારા પરિવારમાં મારી એક બહેન, એક ભાઈ અને મારા માતા પિતા છે. મારા પરિવારમાં હું સૌથી મોટો દીકરો હતો. મારા પિતા ખૂબ જ મહેનતુ વ્યક્તિ હતા, પણ હવે મારા પિતા સતત બીમાર રહેવા લાગ્યા હતા, તેથી હવે તેનાથી કામ થતું ન હતું. પરંતુ તે એક મોટી ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. વધુ કામને કારણે તેનો પગાર પણ વધી ગયો હતો, કારણ કે તે ઘણા વર્ષોથી તે ફેક્ટરીમાં જ કામ કરતા હતા. હું સૌથી મોટો દીકરો હતો, તેથી જ મારા ઘરમાં બધા મને વધુ પ્રેમ કરતા હતા. મને મારા પિતાનો સહારો બનવો હતો. મેં એમએ પાસ કર્યું હતું, તેથી મને સરળતાથી સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. હું આ નોકરી કરવા માંગતો ન હતો, પણ અંતે હું મારા પિતાની આવકથી મારો ખર્ચ ક્યાં સુધી પૂરો કરતો. હવે હું યુવાન થઈ ગયો હતો, તેથી મને નોકરીની તલાશ હતી. હવે મને શાળામાં નોકરી પણ મળી ગઈ હતી અને મારો પગાર પણ ઘણો સારો હતો. પિતાનું કામ પણ સારું ચાલતું હતું અને મને પણ સારો પગાર મળવા લાગ્યો હતો. આ કારણથી અમારા ઘરમાં અને અમારા જીવનમાં કોઈ વસ્તુની કમી ન હતી. અમારી સારી અને સુખેથી જિંદગી પસાર થઈ રહી હતી. મારા પિતા પણ મારા કામથી ખૂબ ખુશ હતા, કારણ કે મારા કારણે તેના ખંભા પરથી બોજ ઉતરી ગયો હતો. મારે મારા નાના ભાઈ બહેનોને પણ ભણાવવા હતા. મારી ઈચ્છા હતી કે હું મારી બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરું, કારણ કે તે અમારી એકમાત્ર બહેન હતી. હું મારા માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો અને હંમેશા તેમની વાત માનતો હતો. પહેલાં હું શાળામાં પીરિયડ વાઇઝ ભણાવતો હતો, પરંતુ હવે મને સાતમા ધોરણના જ બાળકોને ભણાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હવે હું સાતમા ધોરણના બાળકોને જ ભણાવતો હતો. શાળામાં નવા પ્રવેશો ચાલુ હતા અને નવા બાળકો માટે તો આ સાવ નવો ક્લાસ હતો. મને હવે ત્યાં નોકરી કરતા એક વર્ષ થઈ ગયું હતું. હું હજુ પણ સાતમા ધોરણમાં જ ભણતો હતો. મારા વર્ગમાં 35 બાળકો ભણતા હતા. અમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ બંને ભણતા હતા. હું બાળકોને ખૂબ પ્રેમથી ભણાવતો હતો. હું ક્યારેય બાળકો પર ગુસ્સે ન થતો. હું બાળકોને સમજાવીને ભણાવતો હતો, તેથી બાળકો મને તેના પસંદીદા શિક્ષક માનવા લાગ્યા હતા. એક દિવસ હું ક્લાસમાં બાળકોની કોપી ચેક કરી રહ્યો હતો, ત્યારે એક છોકરી મારી પાસે આવી. તેની ઉંમર 14 વર્ષની હતી અને તે મારી પાસે આવીને ઊભી રહી અને કહ્યું કે સર, મારા લગ્ન તમારી સાથે જ થશે. હું સામે બેસી કોપી ચેક કરતો હતો અને હું કોપી ચેક કરવામાં વ્યસ્ત હતો, તેથી જ અચાનક તેની વાત સાંભળીને હું ચોંકી ગયો અને તેની તરફ જોયું અને કહ્યું, શું? મને થયું કે મને સાંભળવામાં ભૂલ થઈ છે. પછી મેં તેને ફરીથી પૂછ્યું તો તેણે કહ્યું કે સર, મારા લગ્ન તમારી સાથે જ થશે અને તમે જ મારા પતિ બનશો. તેને ફરી એકવાર કહ્યું, તેથી હું થોડીવાર તેની તરફ જોતો જ રહ્યો, જે ખૂબ જ જોરદાર રીતે બોલી રહી હતી. જાણે તેની વાત સાચી થઈ જશે. મેં તેને પૂછ્યું, તું આ બધું શું બોલી રહી છે? તેનું નામ નાયરા હતું. તે ખૂબ જ નિર્દોષ છોકરી હતી. તેને ફરીથી કહ્યું, સર, તમે મારા દુલ્હા બનશો અને હું તમારી દુલ્હન બનીશ. જ્યારે તે ફરીથી બોલી ત્યારે હું હસી પડ્યો અને મેં તેની વાત મજાક સમજી જવા દીધી. મેં તેને ઠપકો પણ ન આપ્યો અને તેની વાતને મજાક સમજીને તેની જગ્યાએ પાછી મોકલી દીધી અને ત્યારબાદ હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. મેં તેને બાળક સમજીને જવા દીધી હતી, પણ ત્યાર પછી જ્યારે પણ હું તેને જોતો ત્યારે તેણે જે કહ્યું તે મારા મગજમાં આવી જતું. પણ હું તો હસીને ચાલ્યો જતો કે તે એક બાળકી છે. તે ખૂબ જ હોશિયાર અને સુંદર પણ હતી.
અને વર્ગની સૌથી હોશિયાર છોકરી હતી. આ જ કારણ હતું કે બીજા શિક્ષકોની જેમ મારી નજરમાં પણ હતી. મારો પણ સિદ્ધાંત એ હતો કે હું તમામ બાળકોને એક જ દ્રષ્ટિકોણથી જોતો હતો અને હું દરેક સાથે સમાન વર્તન કરતો હતો. મેં તે છોકરીની વાતમાં બહુ ધ્યાન આપ્યું ન હતું અને વિચાર્યું હતું કે તે એક બાળક છે અને બાળકની આવી બાબતોને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી. શાળામાંથી રજા મળતા હું ઘરે આવ્યો અને ફ્રેશ થઈને ભોજન કર્યું અને પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો. મેં મારી આંખો બંધ કરી જ હતી કે અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો અને રૂમની અંદર કોઈ આવ્યું. દરવાજો ખુલતા જ મેં આંખ ખોલી અને જોયું તો તે બીજું કોઈ નહીં પણ મારી માં હતી. મારી માને જોઈને હું ઊભો થઈને બેઠો અને મારી માતાને પૂછ્યું કે શું થયું માં, તમે તો આરામ કરતા હતા ને? તો તે હસવા લાગી અને કહ્યું, હા પણ મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે, તેથી જ હું તારા રૂમમાં આવી છું. મારી માતાની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું કે એવી કઈ મહત્વની વાત છે કે તે આરામ છોડીને મારી સાથે વાત કરવા મારા રૂમમાં આવવું પડ્યું. મેં માને કહ્યું, કહો તમે મારી સાથે શું વાત કરવા માંગો છો? તો તે ફરી હસવા લાગી અને મારો હાથ હળવેથી પકડી લીધો અને કહ્યું કે હવે અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ, તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, તેથી જ મેં તારા માટે એક છોકરી શોધી છે. હું તને પૂછવા આવી છું જેથી અમે છોકરીના માતા પિતાને જવાબ આપી શકીએ. છોકરી સારી અને ભણેલી છે, ઘર પણ સારું છે, તારા પિતાને ત્યાં બધું ગમ્યું છે અને મને પણ છોકરી બહુ ગમી છે, તેથી હું તારી ઈચ્છા જાણવા માંગુ છું જેથી અમે તેમને અમારા ઘરે તને બતાવવા બોલાવી શકીએ. મેં માને કહ્યું, માં મને નોકરી શરૂ કર્યાને માત્ર એક વર્ષ થયું છે, હવે મારે કમાવવું છે, તે પછી જ હું લગ્ન કરીશ. તો માએ કહ્યું કે દીકરા, મારા માટે પણ થોડું વિચાર, તારી બહેન નાની છે અને ભણવા પણ જાય છે, ઘરના બધા કામનો બોજ મારા પર છે, હવે મારામાં ઘરનું કામ કરવાની હિંમત નથી, તારી બહેન આખો દિવસ સ્કૂલ અને ટ્યુશનમાં વ્યસ્ત રહે છે અને હું ઘરે એકલી જ રહું છું, વહુ ઘરે આવશે તો હું પણ તેની સાથે મારો સમય પસાર કરીશ અને હું જીવતા તારા બાળકોને પણ રમાડવા માંગુ છું. હું નથી ઈચ્છતી કે મારા પુત્રના લગ્ન જોતા પહેલાં જ હું આ દુનિયા છોડી દઉં. મેં માને કહ્યું, માં તમે આ કેવી વાતો કરો છો? પછી માએ જે કહ્યું તે બધું સાંભળીને મને તે છોકરી નાયરાના શબ્દો યાદ આવ્યા જેણે આજે મને કહ્યું હતું કે હું ફક્ત તમારી સાથે જ લગ્ન કરીશ, તમે જ મારા દુલ્હા બનશો. ત્યારે તો મેં તેની વાત મજાકમાં જવા દીધી હતી, પર અત્યારે હકીકતમાં માં મારા લગ્નની વાતો શરૂ થઈ ગઈ હતી. પછી માં કહેવા લાગી, તું શું વિચારે છે દીકરા, મને જલ્દી જવાબ આપ જેથી હું છોકરીવાળાઓને જલ્દી જવાબ આપી શકું. મેં માને કહ્યું, હું કંઈ બીજું વિચારી રહ્યો હતો, પણ તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો. હું મારા માતાને અને પિતાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેમના નિર્ણયથી ખૂબ ખુશ પણ હતો. મેં કહ્યું હતું કે તમે મારા માટે જે પણ નિર્ણય લેશો તે હું માનીશ, કારણ કે હું જાણતો હતો કે મારા માતા પિતા મારા માટે ક્યારેય ખોટો નિર્ણય નહીં લે. મારો જવાબ સાંભળી માં ખુશ થઈ હતી અને મને ઘણા આશીર્વાદ આપ્યા અને પછી તેના રૂમમાં ચાલી ગઈ અને હું વિચારવા લાગ્યો કે હું મારા માતા પિતાનો સૌથી મોટો દીકરો છું અને તેથી સૌથી પ્રિય પણ, મને ઘરમાં ખૂબ જ પ્રેમ પણ મળતો હતો, મારે બે નાના ભાઈ બહેન પણ મને ખૂબ ઇજ્જત આપતા હતા. મેં મારા બંને ભાઈ બહેનને પણ આ શાળામાં પ્રવેશ અપાવ્યો જ્યાં હું ભણાવતો હતો. મેં વિચાર્યું હતું કે જો મને સારી નોકરી મળી જશે તો હું શિક્ષકની નોકરી છોડી દઈશ અને બીજું કામ શરૂ કરીશ, પણ હજુ પણ હું ભણાવતો જ હતો કારણ કે અમારા ઘરમાં કોઈ પ્રકારની કમી ન હતી. મારા પિતાની
અને મારી કમાણીથી ઘર સારી રીતે ચાલતું હતું. મેં શાળામાં કામ કરવાનું શરૂ કર્યું તેને એક વર્ષ થયું હતું. મારા પિતા મારી નોકરીથી ખૂબ જ ખુશ હતા. હું ખૂબ જ બુદ્ધિશાળી હતો એટલા માટે શાળાના લોકોએ પણ મારો પગાર વધારી દીધો હતો. હું બાળકોને ખૂબ પ્રેમથી ભણાવતો. મેં ક્યારેય બાળકો સામે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. શાળામાં બધા મને ખૂબ ઇજ્જત આપતા હતા અને ઘરે મારા પિતા પણ ખુશ હતા કે હું મારી જવાબદારીઓને વહેલો સમજતા શીખી ગયો છું. પર હવે મારી જવાબદારી 7મા ધોરણને ભણાવવાની હતી. હું તે વર્ગનો કાયમી શિક્ષક બની ગયો હતો અને 7મા ધોરણના બાળકોને ભણાવતો હતો. નાયરા ફરી મારી પાસે આવી અને ફરી મને લગ્ન માટે કહેવા લાગી તો હું ફરીથી તેના શબ્દો પર હસી પડ્યો અને વિચારતો હતો કે તે બાળક છે. બાળક તેની માસૂમિયતમાં આવું બોલી દે છે. પર હવે મારા લગ્નની વાત ચાલુ હતી અને મારો જવાબ છોકરીના પરિવાર સુધી પહોંચી ગયો હતો. માએ કહ્યું કે થોડા દિવસો પછી છોકરીનો પરિવાર મને જોવા મારા ઘરે આવવાનો છે, જેના માટે મેં હામાં માથું હલાવ્યું હતું. આજે ફરીથી હું 7મા ધોરણના બાળકોને ભણાવી રહ્યો હતો જ્યારે અચાનક એ જ છોકરી નાયરા મારી પાસે આવી અને કહેવા લાગી, સર, હું તમારી સાથે જ લગ્ન કરીશ અને તમે જ મારો દુલ્હો બનશો. હું તેની વાત સાંભળીને ફરી હેરાન થઈ ગયો હતો, પરંતુ મેં ફરીથી એમ કહીને મુદ્દો ટાળ્યો કે તે બાળક છે અને તેની આવી વાતનો હું શું જવાબ આપું. તેથી આજે ફરી મેં તેની વાત પર હસીને નજરઅંદાજ કરી તો તે પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. પરંતુ આવતા દિવસોમાં તે છોકરી તેની વાતમાં કેટલી પાકી હતી તેનો મને અંદાજ આવી ગયો હતો. કારણ કે તે રોજ મારી પાસે આવીને એક જ વાત કહેતી હતી કે હું તમારી સાથે લગ્ન કરીશ. શરૂઆતમાં હું તેની વાત મજાકમાં જવા દેતો, પણ હું આવું ક્યાં સુધી સહન કરી શકું? કારણ કે હવે તો હદ થઈ ગઈ હતી અને તે મારી સહન શક્તિની બહાર થઈ ગયું હતું. મને લાગતું હતું કે હું કોઈ પણ દિવસે મારો ગુસ્સો તેના પર ઉતારીશ. મને સમજાતું નહોતું કે શા માટે તે મને રોજ એક જ વાત કહેતી હતી અને તે પણ કારણ વગર. એક દિવસ મેં તેને ઠપકો આપ્યો અને તેને સમજાવ્યું કે તે આ રીતે વાત ન કરે, પણ તે સમજતી ન હતી, બસ એક જ વાત કરતી રહેતી. હવે હું તેના શબ્દોથી કંટાળી ગયો હતો. હું વિચારતો કે આ છોકરીને આ બાબતથી કેવી રીતે દૂર રાખવી, પણ તેના માટે મને કોઈ રસ્તો મળતો ન હતો. હું મારી શાળાના બીજા કોઈ શિક્ષકને પર આ વાત ન કહી શકતો, કારણ કે હું જાણતો હતો કે મારી વાત સાંભળીને તેઓ કહેશે કે તે બાળક છે અને બાળક નાદાનીમાં આવું બોલી દે છે. તેની વાત નજર અંદાજ કરી નાખો. પણ હું તેની વાત સાંભળીને કંટાળી ગયો હતો. તે દિવસે પણ હું ખુરશી પર બેસીને મારા વર્ગના બાળકોની બુક તપાસી રહ્યો હતો જ્યારે તે મારી પાસે આવી અને મારી પાસે ફરી તે જ વાત કરવા લાગી. પણ આજે મારાથી તે સહન ન થયું અને મને તેના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો જ્યારે તે મારી સામે નિર્દોષ ચહેરા સાથે ઊભી હતી. પહેલાં મેં તેને પ્રેમથી સમજાવ્યું કે દીકરા નાયરા, બાળકો આવી વાત નથી કરતા, તો પણ તેને એ જ વાત કહી. હવે હું વધારે કંટાળી ગયો હતો, તેથી મેં તેને ઠપકો આપ્યો અને કહ્યું કે કાલે તેના પિતાને શાળાએ લઈ આવવા. મેં તેને આ ગુસ્સામાં કહ્યું તો તે કહેવા લાગી, સર, મારા પિતા આવી શકતા નથી. હું તેના પિતાને શાળાએ બોલાવવા માંગતો હતો જેથી હું તેને તેની દીકરીની બધી ક્રિયાઓ વિશે જણાવી શકું અને તે તેની પુત્રીને સમજાવી શકે કે બાળકો આ રીતે વાત કરે તે સારું નથી લાગતું. મેં તેને પૂછ્યું તે કેમ નથી આવી શકતા. તેની ના પર મને ખૂબ ગુસ્સો આવ્યો હતો, પરંતુ કોઈક રીતે મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને તેની સાથે ખૂબ જ નરમ અને પ્રેમથી વાત કરી અને પૂછ્યું, તારા પપ્પા શાળાએ કેમ નથી આવી શકતા? નાયરાએ કહ્યું કે મારા પિતા લાચાર છે
બંને પગ વરે ચાલી શકતા નથી, તમે જાતે જ અમારા ઘરે જઈને તેને મળી શકો છો। તેને આ વાત ખૂબ જ શાંતિથી કહી હતી। મને આશ્ચર્ય થયું કે તેના પિતા આટલા લાચાર છે કે તે આવી શકતા નથી। પણ એ છોકરી સાતમા ધોરણમાં હતી અને એટલી નાની ન હતી કે તે આટલું મોટું જૂઠું બોલે। સાચે ન જ તે લાચાર હશે, એટલા માટે તે આવું કહી રહી હતી। તેની વાત સાંભળીને મેં માથું હલાવ્યું, કારણ કે મેં તેના ઘરે જઈને તેના પિતાને મળવાનું નક્કી કર્યું હતું અને હવે હું શાળા પછી તેના ઘરે જવાનો હતો। શાળાએથી રજા મળતા હું બહાર આવ્યો। નાયરા પણ મારી સાથે હતી, કારણ કે મારી સાથે તે છોકરીને પણ યાદ હતું કે મારે તેના લાચાર પિતાને મળવા તેના ઘરે જવાનું છે। થોડીવાર શેરીઓમાં ચાલ્યા પછી 10 મિનિટ બાદ અમે તેના ઘરે પહોંચ્યા। તે ઘર બહુ મોટું ન હતું। તે ઘરની દિવાલો ખૂબ જ વિચિત્ર લાગતી હતી, જેમ કે કોઈ ભૂત મૂવી ટાઈપની। તેનું ઘર એક ભૂતિયા મૂવી જેવું દેખાતું હતું, જેથી મને થોડી પરેશાની થતી હતી। પણ પછી મેં હિંમત ભેગી કરી અને નાયરાના પિતાને શોધવાનું શરૂ કર્યું, જે મને ઘરમાં ક્યાંય ન દેખાયા। આખા ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં અને પછી આંગણામાં અને રસોડામાં જોયું, ક્યાંય પણ નાયરાના માતા પિતા ન હતા। નાયરાએ કહ્યું હતું કે તેના પિતા લાચાર છે અને જો તે લાચાર હતા તો તેઓ ઘરમાં જ હાજર હોવા જોઈએ, પરંતુ હું તેને ઘરમાં ક્યાંય જોઈ શકતો ન હતો। મેં ચિંતિત થઈને નાયરાને પૂછ્યું, તારા પિતા ક્યાં છે? તેણે કહ્યું કે મારા પિતા સામેના રૂમમાં છે। હું તે રૂમ તરફ જોઈ રહ્યો હતો, પરંતુ જેવી મારી નજર તે રૂમ તરફ ગઈ હું હેરાન થઈ ગયો, કારણ કે મેં તે રૂમ જોયો હતો તે ખાલી હતો। બહુ સાદું ઘર હતું, ત્યાં બહુ સામાન પણ ન હતો અને ઘરમાં પણ કોઈ હાજર ન હતું। મને ખબર ન હતી કે નાયરા મને કોના ઘરે લાવી હતી। નાયરાની વિનંતી પર હું તે રૂમની અંદર ગયો। મેં વિચાર્યું કે હું બીજી વખત પર તે રૂમ જોઈ આવું છું, પર જ્યારે મેં તે રૂમમાં પગ રાખ્યો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારી પાછળ મેં એક સ્ત્રીનો અવાજ સાંભળ્યો। મેં પાછળ જોયું તો હું ડરી ગયો, કારણ કે મારી સામે એક જાડી સ્ત્રી ઊભી હતી જે મારી સામે જોઈ રહી હતી। તેણે મને પૂછ્યું, તમે કોણ છો? દરવાજો ખુલ્લો હતો, પરંતુ હું નાયરાને ક્યાંય જોઈ શકતો ન હતો અને દરવાજાની સામે તે સ્ત્રી ઊભી હતી, જેથી હું બહાર નીકળી શકતો પણ ન હતો। તે કોણ હતી હું તેને જાણતો ન હતો, પરંતુ હું તેનાથી ખૂબ ડરી ગયો હતો, કારણ કે તે ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી। હવે મને અહીં આવવાનો પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં નાયરાની વાત કેમ સ્વીકારી, શું હું અહીં મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું। ત્યારે મને મહિલાએ કહ્યું કે હું નાયરાની માં છું અને હવે તારા નાયરા સાથે લગ્ન થવા જઈ રહ્યા છે। જ્યારે નાયરાની માતાએ આ કહ્યું ત્યારે આશ્ચર્યથી મારી આંખો મોટી થઈ ગઈ। મેં જોરથી બૂમ પાડી અને કહ્યું, તમે શું બકવાસ કરો છો? તો તે મહિલાએ ખૂબ જ ગુસ્સાવાળી આંખો સાથે મને કહ્યું, તમારો અવાજ નીચો રાખો અને ચાલો, તમારા લગ્ન નાયરા સાથે થવા જઈ રહ્યા છે। મેં કહ્યું, તમે સ્ત્રી છો અને હું તમારું સન્માન કરું છું, તમે તમારી 14 વર્ષની દીકરીના લગ્ન મારી સાથે કેમ કરી શકો છો? ક્યાં તે 14 વર્ષની છોકરી અને ક્યાં હું 24 વર્ષનો છોકરો, અને આમ પણ મારા લગ્ન થવા જઈ રહ્યા છે, અને જો તમને તમારી દીકરીના લગ્નમાં આટલો જ રસ છે તો તેના માટે તેની ઉંમરનો છોકરો શોધો। હું હજુ આટલું કંઈ બહાર જઈ રહ્યો હતો ત્યારે કોઈએ મારા માથા પર જોરથી કંઈક માર્યું, તો મેં પાછળ ફરીને જોયું તો નાયરાની માતાના હાથમાં લાકડી હતી અને તેણે મને માથા પર મારી હતી। હું તે સહન ન કરી શક્યો અને બીજી ક્ષણે હું બેભાન થઈને જમીન પર પડી ગયો। તે એટલું અચાનક બન્યું કે મને કશું વિચારવાનો કે સમજવાનો મોકો પણ ન મળ્યો। પછી મને ખબર નથી કે હું કેટલો સમય બેભાન રહ્યો, પરંતુ જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે માથું એટલું દુખતું હતું કે હું ખૂબ જ ચક્કર અનુભવી રહ્યો હતો। મારી આંખો પણ ભારે થઈ રહી હતી, હું માથું દબાવી
દર્દ ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે મેં થોડી રાહત અનુભવી ત્યારે હું બેહોશ થઈ ગયો. તે પહેલાંનું દ્રશ્ય મારી આંખો સામે આવવા લાગ્યું. હું બધું યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જ્યાં હું સૂતો હતો એ રૂમમાં ખૂબ જ અંધારું હતું. મેં આજુબાજુ જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે ઘર ન હતું જ્યાં નાયરા મને લાવી હતી. તે કોઈ બીજી જગ્યા હતી. પર હવે મને પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં નાયરાની સલાહ કેમ માની લીધી. મારી માતા મારા ઘરે મારી રાહ જોતી હશે અને પરેશાન હશે. મને ખબર ન હતી કે હું કેટલો સમય રૂમમાં બંધ હતો. હું મારા પરિવારને મિસ કરી રહ્યો હતો. હું અહીં શા માટે આવ્યો તે વિચારીને જ મને ચિંતા થઈ રહી હતી, અને મને અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. જો મને ખબર હોત કે ઘરે આવ્યા પછી મારી સાથે આવું કંઈક થશે તો હું ક્યારેય અહીં આવ્યો જ ન હોત. જ્યારે મેં મારો મોબાઈલ જોયો તો મારી પાસે મારો મોબાઈલ પણ ન હતો, મતલબ કે એ મહિલાએ મારો મોબાઈલ છીનવી લીધો હતો. ખબર નથી કે તે મહિલા કોણ હતી અને તે મારી સાથે આવું કેમ કરી રહી હતી. તે સ્ત્રી કોણ હતી અને તે મારી સાથે શું કરવા માંગતી હતી? શું તે મહિલા મને મારવા માંગતી હતી? પરંતુ તે તો તેની પુત્રીના લગ્ન મારી સાથે કરવા માંગતી હતી, પણ હું એવો માણસ ન હતો. મારી શાળામાં પણ ઘણી છોકરીઓ ભણતી હતી, પણ મેં તેની તરફ ખરાબ નજરે જોયું પણ ન હતું. મારું કામ બસ તેને ભણાવવાનું હતું, અને હું તેને ભણાવતો અને તેની ખૂબ ઇજ્જત કરતો હતો. હું બધા બાળકો સાથે હંમેશા નમ્રતાથી વાત કરતો હતો, તો હું નાયરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું? અને જ્યારે તે 14 વર્ષની હતી, બહાર દિવસ હતો કે રાત મને કંઈ પણ ખબર ન હતી. રૂમમાં કેટલો સમય વીતી ગયો તેની પણ ખબર ન હતી. ક્યારેક હું સૂઈ જતો અને ક્યારેક હું બેસી જતો, કારણ કે મને ખૂબ ભૂખ લાગી હતી. પરંતુ જે મહિલાને નાયરા તેની માતા કહીને બોલાવતી હતી તે મને અહીં લાવી હતી અને મને બંધ કરીને ચાલી ગઈ હતી, અને મારી ખબર લેવાનો પ્રયાસ પણ કરી રહી ન હતી. આ બધું વિચારતા હું સૂઈ ગઈ, અને મને આંખ ખોલી તો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. ત્યારે મારી સામે એ જ સ્ત્રી ઊભી હતી અને તેના હાથમાં એક થેલી હતી જે તેણે મને આપી અને કહ્યું કે આ લો, તને બહુ ભૂખ લાગી હશે. પછી ચૂપચાપ મેં એ થેલી પકડી લીધી અને મેં તે મહિલાને પૂછ્યું કે તમે આ બધું કેમ કરો છો? તો તેણે કહ્યું, હવે મારામાં તારી સાથે વધુ વાત કરવાની હિંમત નથી, કારણ કે તારી માતાએ મને વચન આપ્યું હતું કે તે તારા લગ્ન મારી પુત્રી સાથે કરાવશે, પણ તે ભૂલી ગઈ. અને જ્યારે મેં તેને આ વાત યાદ કરાવી તો તે માનતી ન હતી. હું તને આટલી સરળતાથી જવા દઈશ નહીં. મેં જ તને દગાથી ઘરે બોલાવ્યો હતો જેથી હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવી શકું. બસ આ કાગળ પકડો અને આ પર સહી કરો. તે સ્ત્રી ખૂબ ગુસ્સામાં વાત કરી રહી હતી. તેણે કાગળ અને પેન મારી તરફ આપ્યા. તે મારા કોર્ટ મેરેજ કરાવવા માંગતી હતી. તેમની વિનંતીથી મેં તે કાગળો મારા હાથમાં લીધા, અને જ્યારે મેં તે વાંચ્યા ત્યારે હું ગુસ્સે થઈ ગયો. હું સમજી ગયો કે તે લગ્નના કાગળો હતા જેની એક બાજુ નાયરાની સહી કરવામાં આવી હતી. મેં તે સ્ત્રીને કહ્યું, તમને શરમ નથી આવતી તમારી આટલી માસૂમ નાની દીકરીને આટલા મોટા છોકરાને સોંપી દેતા? તું કેવી માં છે? તું તારી દીકરી સાથે આટલું મોટું પાપ ન કરી શકે. તે હજી યુવાન નથી, તે બાળક છે, ને કોઈ નાના બાળકના લગ્ન કરાવી શકતું નથી. તમે જાણો છો કે તમારી પુત્રી હજી ઘણી નાની છે અને આથી તમને જેલ પણ થઈ શકે છે. તે મહિલાએ કહ્યું કે તે મારી પુત્રી છે અને હું તેની સાથે જે ઈચ્છું તે કરી શકું છું. તે બાલિક નથી, પણ તું તો બાલિક છો ને. કાગળ પર શાંતિથી સહી કર. તેને કહ્યું, તારી માં નહીં તો તારે તારી માએ આપેલું વચન પૂરું કરવું પડશે. મેં કહ્યું કે મારી માતા ક્યારેય 14 વર્ષની છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપી શકતી નથી. મને મારી માતા પર પૂરો વિશ્વાસ છે. તે સ્ત્રી ગુસ્સે થઈ ગઈ અને મને કહેવા લાગી કે તારી માતાએ મને વચન આપ્યું હતું કે તે તને મારી પુત્રી સાથે પરણાવી દેશે.
પણ તે હજી મારી સાથે વાત કરી રહી હતી ત્યાં થોડીવાર પછી તેનો મોબાઈલ વાગવા લાગ્યો અને પછી તેણે ફોન ઉપાડ્યો અને વાત કરતાં મારી સામે જોવા લાગી. તેને મને કહ્યું કે કાલે ફરી આવીશ અને કાગળો પણ મારે ગમે તે કરીને તારી સહી જોઈએ છે, નહીં તો સારું નહીં થાય. પછી તે મને ધમકી આપીને બહાર નીકળી ગઈ અને હું ખૂબ જ પરેશાન હતો કે આ સ્ત્રી શું વાત કરી રહી હતી. હવે હું પણ આખું સત્ય જાણવા માંગતો હતો, તેથી મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન ન કર્યો. હું જાણવા માંગતો હતો કે શા માટે નાયરાની માતા લગ્ન કરવા માંગે છે. મેં ખાવાનું ખાધું અને બેસી ગયો. તે મને માત્ર એક જ ટાઈમનું ભોજન આપી અને ચાલી ગઈ હતી, કદાચ એટલા માટે કે હું તેમની સલાહ માનીને તેમની પુત્રી સાથે લગ્ન કરી લઉં અને આ કાગળો પર સહી કરી આપું. પણ મને મારી માતા પર પૂરો વિશ્વાસ હતો કે તે આવું ક્યારેય ન કરી શકે. બીજા દિવસે દરવાજો ખુલ્યો તો આજે એક પુરુષ રૂમમાં આવ્યો હતો, પણ તે માણસ વ્હીલચેર પર બેઠો હતો. તે જોઈને મને આશ્ચર્ય થયું, મતલબ કે તે કોઈ લાચાર માણસ હતો. તેણે મને પૂછ્યા વિના પોતાના વિશે કહ્યું કે હું નાયરાનો પિતા છું અને જે સ્ત્રીએ તને અંદર રાખ્યો છે તે નાયરાની માં છે. તે માણસની ઉંમર લગભગ 40 વર્ષની હતી. મેં તેને કંઈક પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તેને મને ચૂપ રહેવા કહ્યું અને મને તેની પાછળ આવવા કહ્યું. પછી તે મને એક ઘરમાં લઈ આવ્યા. તે ઘર બહુ સુંદર હતું. તે મને રૂમમાં લાવ્યા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તે માણસે મને ફ્રેશ થવા કહ્યું અને તેની વિનંતી પર હું મારા હાથ અને ચહેરો ધોઈને તેની સામે બેઠો. પછી તેણે અવાજ કર્યો, નિકિતા દીકરા, જમવાનું લઈ આવ. પછી એક સુંદર છોકરી જમવાનું લઈ આવી. એ માણસે મને કહ્યું કે આ મારી દીકરી નિકિતા છે, તમે જમી લ્યો, તમને તેના હાથનું જમવાનું ખૂબ જ ગમશે. પણ મેં ખાવાની ના પાડી અને તેને તેના ઘરે લાવવાનું કારણ પૂછ્યું. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ, તમે ચિંતા ન કરો, તમે મારા ઘરે ચિંતા વિના જમી શકો છો. પછી મેં પેટ ભરીને ખાધું, કારણ કે હું ઘણા સમયથી ભૂખ્યો હતો. તે જમવાનું ખૂબ જ સરસ હતું. પછી તે માણસે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે મારી પુત્રી અને મારી પત્નીના કારણે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેના માટે હું તમારી પાસે માફી માંગુ છું. જો શક્ય હોય તો મારી પત્ની અને મારી પુત્રીને માફ કરી દેજો. મેં તેમના હાથ પકડ્યા અને તેને પૂછ્યું કે તમારી પત્ની મારા અને નાયરાના લગ્ન વિશે કહે છે, તે સાચું છે? ત્યારે તે માણસ હામાં માથું હલાવ્યું અને મારા ચહેરાનો રંગ ઉડી ગયો, પરંતુ તે પૂર્ણ સાચું ન હતું. તો મેં તેને કહ્યું કે આખું સત્ય શું છે? પછી તે માણસે કહ્યું, હું તમને બધું કહીશ. પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે મેં મારી પત્ની સંગીતા સાથે લગ્ન કર્યા હતા ત્યારે તારી માતા અને મારી પત્ની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી, બંને બાળપણના મિત્રો હતા. આ બંને વચ્ચે માત્ર 1 વર્ષનો તફાવત હતો. તારી માતાના લગ્ન પછી પહેલાં તારો જન્મ થયો અને તારા જન્મ સમયે તારી માતા ખૂબ ખુશ હતી, કારણ કે તું એક છોકરો હતો અને તારી માં આથી ખૂબ ખુશ હતી. પછી માત્ર 4 મહિના પછી મારી પુત્રીને જન્મ થયો, જે હમણાં જ ખાવાનું લઈને આવી હતી, નિકિતા. પરંતુ જ્યારે મારી પત્નીએ 4 મહિના પછી પુત્રીને જન્મ આપ્યો ત્યારે તે નિરાશ થઈ ગઈ, કારણ કે તે પણ દીકરો ઈચ્છતી હતી. પણ તમારી માતાએ વચન આપ્યું હતું કે તે નિકિતાને તેના પુત્ર તન્મય માટે માંગે છે, તેથી મારી પત્ની ખુશ હતી, કારણ કે તેની મિત્રતા સંબંધમાં ફરવાની હતી. એ જ રીતે તમારી માતાએ વચન આપ્યું હતું કે તે તને મારી પુત્રી સાથે પરણાવી દેશે, પણ આ વચન આપ્યા પછી તમારી માતા કદાચ આ ભૂલી ગઈ, પરંતુ મારી પત્નીને હજુ પણ આ યાદ છે. તે હજુ સુધી તે વચન ભૂલી નથી અને નિકિતા પણ આ સારી રીતે જાણે છે, કારણ કે નિકિતા જેમ મોટી થતી ગઈ તેની માતા તેને કહેતી રહી કે મેં તારો સંબંધ નક્કી કરી દીધો છે અને તારા પતિનું નામ તન્મય છે, તેથી તું બીજા કોઈ છોકરા વિશે ક્યારેય વિચારીશ નહીં. હું તારા લગ્ન મારી મિત્રના પુત્ર સાથે જ કરાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે અમારી મિત્રતા સંબંધમાં બદલાય, તેથી મારી દીકરીએ ક્યારેય બીજા કોઈ છોકરાનો વિચાર પણ કર્યો ન હતો, કારણ કે તેને બાળપણથી જ આ જ વાત કહેવામાં આવી હતી કે બાળપણથી જ તેમનો સંબંધ નિશ્ચિત છે,
તેથી તેના દિલમાં હંમેશા તન્મય નામનો છોકરો રહેતો હતો. હું બેંકમાં નોકરી કરતો હતો. મેં મારી પુત્રીને ભણાવી લખાવી અને ઘણા વર્ષો પછી મારી બીજી એક દીકરી જન્મી, જે નાયરા છે. સમય જતો રહ્યો પણ તમારી માએ અમારી સાથે વાત કરવાનો પ્રયત્ન ન કર્યો અને તમારાથી અમારો સંપર્ક તૂટતો ગયો. નિકિતા પણ તને સારી રીતે ઓળખતી હતી, તેથી મારી દીકરીને પણ સંબંધની બહુ ચિંતા હતી. પરંતુ જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે મારો અકસ્માત થયો અને મેં મારા પગ ગુમાવ્યા. અને હા, તારા પિતાની કાર સાથે જ મારો અકસ્માત થયો હતો. જો તે ઈચ્છતા તો મને હોસ્પિટલ લઈ ગયા હોત અને મારા પગ બચી ગયા હોત, પણ તારા પિતા મને સ્થળ પર મૂકીને ભાગી ગયા. જ્યારે મારી પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે આ પરિસ્થિતિ માટે તેની મિત્રના પતિને જવાબદાર ઠેરવ્યો. ત્યારે જ તેના હૃદયમાં બદલાની આગ જાગી હતી. તેથી તેણે નક્કી કર્યું કે હવે તે નિકિતા સાથે તારા લગ્ન કરાવીને જ રહેશે, જેથી લગ્ન પછી નિકિતા તે ઘરની વહુ બનીને તારી માતાને હેરાન કરે અને કોઈક રીતે લડાઈ કરીને તારા પિતાની બધી મિલકત નિકિતાના નામે થઈ જાય. મારી પત્નીએ આ બધું તારી માતા સાથે બદલો લેવા કર્યું હતું, પણ મારી દીકરી, જેનો આમાં કોઈ દોષ ન હતો, તે આ બધું કરવા તૈયાર ન હતી. મારી મોટી દીકરી નિકિતા ખૂબ જ સાદી છે અને સમજદાર છે. તે તેની માતાની જેમ બિલકુલ હોશિયાર નથી. હું મારી પત્નીને મનાવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યો હતો, પણ તેરે મારી વાત ન સાંભળી. મારી દીકરીએ તો સ્પષ્ટ કહી દીધું હતું કે તે તેના સાસરે જઈને એવું કંઈ નહીં કરે જેનાથી તેના પરિવારને કોઈ તકલીફ પડે, કારણ કે મારી દીકરી તને નાનપણથી જ પ્રેમ કરે છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે. મારી પુત્રી બદલો લેવા માટે ક્યારેય તમારો ઉપયોગ કરશે નહીં. બદલો તો તેની માં લેવા માંગે છે, મારી દીકરી નહીં. અત્યારે તો બદલાની આગમાં બીજું કોઈ નહીં પણ મારી નિકિતા ફસાઈ ગઈ છે, કારણ કે તે તારી સાથે લગ્ન કરવા માંગે છે અને તને ખૂબ પ્રેમ કરે છે. પણ જ્યારે આ કામ માટે નિકિતાએ ના પાડી તો તેણે નાયરાને પોતાનું બીજું હથિયાર બનાવ્યું અને વિચાર્યું કે માત્ર એક દીકરી નહીં તો તેના મારે મારી બીજી દીકરી સાથે લગ્ન કરાવીશ ને તે લોકોની જિંદગી બરબાદ કરીશ. તેથી જાણી જોઈને મારી નાની દીકરીને તારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને તેને શીખડાવ્યું કે તારે રોજ તારી ટીચર પાસે જઈને આવું કહેવાનું છે. મારી દીકરી નાયરા તેની માતાની સલાહ પર જ તને આ કહેતી હતી અને તે માત્ર એટલું જ ઈચ્છતી હતી કે તે તને કોઈક રીતે અહીં બોલાવે અને પછી અહીં આવ્યા પછી જબરજસ્તીથી તારા લગ્ન નાયરા સાથે કરાવે, કારણ કે તે નિકિતા તારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. તે તેના સાસરિયાઓ પાસેથી બદલો લેવા માંગતી ન હતી. તેથી મારી પત્નીએ તેની નાની પુત્રીને આવું કરવા કહ્યું. પણ મારી પત્ની પાગલ થઈ ગઈ છે અને પાગલ વસ્તુઓ કરી રહી છે. હું તેને સમજાવવાનો પ્રયાસ કરું છું પણ તે સમજતી નથી. અને આ જ અમારું સાચું ઘર છે. તું જે ઘરમાં બંધ હતો એ અમારું જૂનું ઘર છે, જે હંમેશા બંધ રહે છે. મારી પત્નીના માથે બદલો લેવાનું ભૂત સવાર છે, જે તે તમારા માતા પિતા પાસેથી કોઈ પણ કિંમતે લેવા માંગે છે. તે માણસે જે કહ્યું તે બધું સાંભળીને હું દંગ રહી ગયો. તે માણસે મને કહ્યું કે હવે હું આઝાદ છું. તે માણસની વાતથી હું ઝડપથી મારા ઘર તરફ પાછો ગયો. તે મારા ઘરે ન હોવાથી લાચાર બની ગયા હતા અને મને સુરક્ષિત જોઈને તેણે મને ઘરે લગાડ્યો. જ્યારે મેં તેને આખી વાત કહી તો મારી જેમ તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને મારા પિતાએ પણ શરમના કારણે આંખો નીચી કરી લીધી હતી. પિતા ડરી ગયા અને તેથી જ તે માણસને તે હોસ્પિટલ લઈ ગયા ન હતા. પણ હવે પિતાએ કહ્યું હતું કે તે નિકિતાના પિતા પાસે માફી માંગવા તૈયાર છે અને હાથ જોડીને તેમની પાસે જઈને માફી માંગવા માંગે છે. મારો આખો પરિવાર નાયરાના ઘરે ગયો હતો અને અમે નાયરાને ઘરે પહોંચ્યા ત્યારે નાયરાની માતા તેના પતિ પર ગુસ્સો કરતી હતી કે તેણે મને આઝાદ કેમ કર્યો અને મારા પિતાને જોઈને તેમને ખૂબ ગુસ્સો આવ્યો. પરંતુ મારા પિતાએ નાયરાના પિતા પાસે માફી માંગી. જ્યારે નાયરાના પિતાએ તેની પત્નીને સમજાવ્યું તો તે સમજી ગઈ, પણ તેની શરત એ હતી કે જો હું આવું ન કરું તો તેને નિકિતા સાથે લગ્ન કરવા પડશે અને હું પણ આ લગ્ન કરવા તૈયાર હતો. થોડા સમય પછી મારા લગ્ન નિકિતા સાથે થઈ ગયા અને મારી માતા અને નાયરાની માતા વચ્ચેની પહેલાંની જેમ મિત્રતા થઈ ગઈ. અમારા પરિવારો વચ્ચે બધું બરાબર થઈ ગયું હતું. નિકિતા ખૂબ સુંદર છોકરી હતી. મને તે જોતાં જ
પસંદ આવી ગઈ હતી. હવે મેં નિકિતાની જવાબદારી ઉપાડી લીધી હતી. હવે હું મારી પત્ની નિકિતા સાથે ખૂબ જ ખુશ છું. મારી માતા હંમેશા નિકિતાને પોતાની વહુ નહીં પણ દીકરી માને છે. જ્યારે અમે હવે ખૂબ ખુશ છીએ અને શાંતિ સાથે અમારી જિંદગી વિતાવીએ છીએ. અમે હવે નાયરાને પહેલાંની વાત યાદ કરાવી ચીડાવીએ છીએ અને તે બિચારી ખૂબ શરમાય છે, કારણ કે તેને આ તેની માતાની સલાહ પર જ કર્યું હતું. હું હજુ પણ શાળામાં નોકરી કરું છું. મારા લગ્ન પછી મારી માતા અને નિકિતાની માતા વચ્ચે બાળપણની મિત્રતા વધુ ગાઢ બની ગઈ છે. હવે નાયરા પણ ઘણી મોટી થઈ ગઈ છે. નાનપણની વાતો યાદ આવે છે તો તે યાદ કરીને નાયરાને હસાવીએ છીએ. જીવનમાં આપણે ક્યારેય બદલો લેવામાં આ હદ સુધી ન જવું જોઈએ કે આપણે સામેની વ્યક્તિને એટલી તકલીફ આપી દઈએ અને ના કોઈ દિવસ એવો ફેસલો કરીએ કે આપણે બાળકો પર અસર પડે. યાદ રાખો, તમારા બાળકોના જીવન પર નકારાત્મક અસર પડે એવો કોઈ નિર્ણય ક્યારેય ન લો. નાયરાની માતાએ હંમેશા તેની ખોટી શીખ આપી હતી. કોઈ બીજા પાસેથી બદલો લેવા માટે બાળકોને એવી શીખ ન આપવી જોઈએ કે તે બાળપણમાં જ બગડી જાય. બાળકો સાથે હંમેશા બાળકોની જેમ જ વર્તન કરવું, મોટા બનવાની કોશિશ ન કરવી. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો.